વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળવા દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવે છે. ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા લોકો આવે છે. ત્યારે યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW અકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિ મંડળ કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયમ બેલ્ટર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સાથે જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની પણ મુલાકાત લીધી. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા, સાથે જ પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા પણ કરી. ભરૂચના સંભવ ઇનિશિયેટિવ દ્વારા સ્થપાયેલા કોશિશ કિયાસ આ કેન્દ્રનું જિલ્લા સબજેલ ખાતે જસ્ટિસ વૈભવી ડી નાણાવટી અને જસ્ટિસ ડોક્ટર અશોકકુમાર જોશીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ કેન્દ્રને કેદીઓના પુનર્વસન, સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશને સાથે સ્થાપવામાં આવ્યું છે. આ કેન્દ્ર 3R પ્રોટોટાઇપ, રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા કેદીઓની માનસિક સુખાકારી માટે કામ કરશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કે એક આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલું છે. આ સેન્ટરનું ઉદઘાટનનો ઉદ્દેશ કેદી ભાઈ બહેનો અને જે જેલ બંદીવાન ભાઈ બહેનો છે એમનું રિફોર્મેશન, રિહેબ અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક બંને ટ્રાયલ, એના પરિવારને પણ કંઈ લાભાર્થી મળે અને લાભાર્થીને કે કંઈક લાભથી વંચિત ન રહી જાય. ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ એન્જિયોગ્રાફી કરાવી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી હતી. બોડીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની એન્જિયોગ્રાફી કરવામાં આવી. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા હતા. દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં તેઓ વેન્ટિલેટર પર છે. ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ પણ શરૂ કરી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022 થયેલા તમામ ઓપરેશન અને PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. આરોપી પ્રશાંત વજરાણીની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશાંત વજરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત રૂપિયા 24 લાખ લેવાના બાકી હતા. જો કે તે રૂપિયા નહીં ચૂકવાતા તેમણે નોકરી છોડી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યા હતા. ડોક્ટર પ્રશાંત વજરાણી અત્યાર સુધી 20થી વધુ ઓપરેશન્સ કર્યા છે, ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં DAP ખાતરની અછતને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. DAP ખાતરને લઈને રવિ સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર મળે તેના માટે રજૂઆત કરવામાં આવી છે. સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે દર વર્ષે જિલ્લાના ખેડૂતોને ખાતરને લઈને અન્યાય કરવામાં આવે છે. માનનીય મંત્રીશ્રીને રાઘવજીભાઈ પટેલ સાહેબને મેં પત્ર લખ્યો છે. પત્ર લખીને મારા અરવલ્લી જિલ્લામાં પડતી તકલીફોની મેં રજૂઆત કરી છે કે ભાઈ અત્યારે ખેતીની સિઝન છે, તમામ ખેડૂતો DAP માટે ધક્કા ખાઈ રહ્યા છે. મારો જિલ્લો હર હંમેશ માટે બાદ કરવામાં આવતો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટ વતી વલણ થતું હોય છે. ખેડૂતો તો તકલીફમાં તો છે જ, એટલે મેં રજૂઆત કરતો પત્ર લખ્યો છે અને વિનંતી કરું છું સરકારને પણ કે હર હંમેશ ખેડૂતોને વારે આવ્યા છે અને હર હંમેશ ખેડૂતો માટે નિર્ણયો લીધા છે અને ખેડૂતોને ફાયદો થાય, મફળી હોય કે બટેકા હોય એને સારો ભાવ મળે તે પ્રકારના નિર્ણયો લીધા છે ને એનાથી ખેડૂતો સુખી સમૃદ્ધ પણ થતા દેખાય છે. પરંતુ DAPની જરૂરિયાત અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે અને DAPની જરૂરિયાત સંતોષાય તે માટે તાત્કાલિક ધોરણ પર પુરવઠો અહીંયા મોકલવામાં આવે DAPનો, જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય.
બનાસકાંઠાના વાવમાં જીત બાદ ભાજપના નેતાઓએ જીતની ખુશી મનાવી. પાલનપુરના ચરોતર કમલમ ખાતે પાટણના ધારાસભ્ય લવિકજી ઠાકોરે ઠુમકા લગાવ્યા. ખુલ્લી તલવારની સાથે ડાન્સનો આ વિડીયો વાયરલ થયો છે. રાધનપુરના ધારાસભ્ય લવિકજી ઠાકોર તલવારની સાથે નાચ્યા. બનાસકાંઠાની વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા લવિકજી ઠાકોર તલવાર સાથે ડાન્સ કર્યો હતો. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વાવ બેઠક પર ભાજપની જીત. કોંગ્રેસના ગુલાબસિંહ ને પછાડી સૌરભજી ઠાકોરની જીત. છેલ્લા ત્રણ રાઉન્ડમાં બાજી પલટાઈ. 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સૌરભજી ઠાકોરે જીત હાંસલ કરી. ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના સૌરભજી ઠાકોરની 2000થી વધુ મતથી લીડથી જીત થઈ. 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. વાવમાં જીત બાદ સૌરભજી ઠાકોરનું નિવેદન. કહ્યું, મને જીતનો 100% વિશ્વાસ હતો. વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા. સૌરભજીએ 18 આલમનો માન્યો આભાર. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, જનાદેશ સ્વીકાર્ય છે, તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર. વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન. ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સૌરભજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો. કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું. વાવ બેઠક પર કાંટેકી ટક્કર બાદ ભાજપની જીત. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી. બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ ગેનીબેને પ્રતિક્રિયા આપી. કહ્યું, ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે. લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે. વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે. એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું. વાવમાં ભાજપને મળેલી જીતનો રાજ્યભરમાં ભાજપના કાર્યકરો મનાવી રહ્યા છે જશ્ન. મહેસાણામાં સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કરી ઉજવણી. ફટાકડા ફોડીને વાવની આ જીતને વધાવી. વાવ બેઠકમાં ભાજપની પ્રચંડ જીત. ભાજપ નેતા જયરાજસિંહ પરમારે વાવમાં ભાજપની જીત બદલ વાવની જનતાનો માન્યો આભાર. કહ્યું, જનતાએ ભાજપની જીત પર મહોર મારી તે બદલ જનતાનો આભાર. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. વિજય બાદ ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી. કહ્યું, મેં પહેલા જીતનો વિશ્વાસ કર્યો હતો વ્યક્ત. વાવ પેટાચૂંટણી પરિણામ મુદ્દે નીતિન પટેલનું નિવેદન. કહ્યું, કોંગ્રેસે વાવ બેઠક પર ખૂબ જોર લગાવ્યું હતું. બધાના હાથ હેઠા પડી ગયા. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું, પણ અમને તો ભાજપની જીતનો વિશ્વાસ હતો. વાવ વિધાનસભામાં ભાજપની જીતને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ. વાવ વિધાનસભાના ભાજપ પ્રભારી અર્જુનસિંહ ચૌહાણનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું. અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે આ ચૂંટણીએ મને ઘણું બધું શીખવ્યું. વાવમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિ બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી અન્ય સમાચાર છે. નારોલની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. ફેબ્રિક હોવાથી આગ વિકરાળ બની હોવાની માહિતી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી હતી. નારોલમાં આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કંપનીમાં આગ લાગી હતી. ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. નારોલ ખાતે આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક્સમાં ગોડાઉનની અંદર આગ છે, જે સંદર્ભે નજીકના ફાયર સ્ટેશનોથી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટનાસ્થળ